નમસ્કાર મિત્રો, આજે આપણે હવે આપણે જોઈએ છીએ કે ભાદરવી પૂનમ નજીક આવે છે અને માં અંબાજી છે, અંબાજી ખાતે ભાદરવી પૂનમ નો સૌથી મોટો પદયાત્રા નો મેળો થાય છે અને એમ કહેવાય છે કે વિશ્વનો સૌથી મોટો પદયાત્રા નો મેળો ભાદરવી પૂનમ નો મેળો અંબાજી ખાતે થાય છે. ગુજરાતમાંથી, રાજસ્થાનમાંથી, મધ્યપ્રદેશમાંથી અને ભાવિક ભક્તો જેને પૂરેપૂરી માતાજી પર આસ્થા છે એ લોકો ચાલીને પદયાત્રા કરીને અહીંયા આ ઉમેદવારો જે છે એ બધા જ ભાવિક ભક્તો જે છે એ ચાલીને માતાજીની આરાધના કરવા જાય છે. અને એમ કહેવાય છે કે ભાદરવી પૂનમ એટલે માતાજીને નવરાત્રીનું આમંત્રણ. આપણે જાણીએ આ ભાવિક ભક્તો પાસે કે કેટલા લોકો છે, એની સાથે કેટલી એની ટીમ છે અને એની સાથે કેટલું કિલોમીટર થાય છે. શું નામ તમારું? વિક્રમ. વિક્રમભાઈ, તમે જણાવશો કે અહીંથી અંબાજી કેટલું થાય? 350 ચાલીને જાઉં છો માતાજીને આમ કહેવાય છે કે આમંત્રણ આપવા જાઉં છો નવરાત્રીનું ભાદરવી પૂનમ માટે, અને તમારી સાથે કેટલા લોકો છે? 20 માણસ છે. વિક્રમભાઈ એમ કે છે કે 20 લોકો સાથે આ જે પદયાત્રા છે કરે છે. માતાજીનું એમ કહેવાય છે કે એને ભાવિક ભક્તો જે છે એને પૂરેપૂરી શ્રદ્ધા છે અને આપણે કહેવાય છે આસો શુદ્ધ પડ્યું એટલે એમ કહેવાય કે આસો શુદ્ધ એકમ એટલે કે નવી નવરાત્રી ચાલુ થાય, માતાજીની નવરાત્રી ચાલુ થાય છે. એટલે આ ભાદરવી પૂનમ જે છે એ વિશ્વનો સૌથી મોટો પદયાત્રાનો મેળો છે. આ લોકો ચાલીને જાય છે અને આની સાથે બીજા અનેક ઉમેદવારો પણ, બીજા ભાવિક ભક્તો છે અને આ લોકોને પૂરેપૂરી શ્રદ્ધા છે. માતાજીને ભાદરવી પૂનમને આમંત્રણ આપે છે અને માતાજી જે છે એ નવરાત્રીમાં એ આમંત્રણનું માન આપીને આપણે નવરાત્રી પણ આપણે ઉજવીએ છીએ. ફરીથી આપણે મળશું મિત્રો આવા જ કોઈ બીજા ભાવિક ભક્તો સાથે. બોલ મારી અંબે, જય જય અંબે. 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 એટલે આપણે એને શુભેચ્છા પાઠવી કે એને પદયાત્રા છે સફળ રહે અને મારા વતી એમના વતી પણ માતાજીને આશીર્વાદ આપે અને આપણે આપણને બધાને આશીર્વાદ માતાજી આપશે એ પ્રાર્થના કરીએ. બરાબર, થેન્ક યુ.